गुड मॉर्निंग बाळको, आजना आ लेक्चर नी अंदर स्टैंडर्ड 8 में आपणे 13 लेसन सुधी कम्प्लीट एटले के सेम 2 में 9 10 11 12 13 आटला लेसन आपणे कम्प्लीट कर्या छे। हवे आपणे जोशुं 14मो लेसन। એવી આશા રાખું છું કે લગભગ 13 લેશન સુધી તમારે કમ્પ્લીટલી એટલે કે સેમ બીજું છે એ કમ્પ્લીટ મારી સાથે સાથે થતું જતું હશે। એમના પછી જે 14મો લેશન છે ધોરણ 8ની અંદર 14મો લેશન વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો જે કેમેસ્ટ્રીને લગતો જોઈએ તો પાઠ છે। વિદ્યુત પ્રવાહ ફિઝિક્સ પોઈન્ટ, રાસાયણિક અસરો કેમેસ્ટ્રી પોઈન્ટ। તો કે રાસાયણિક કઈ રીતે થશે, કોઈ પણ આપણે આખું આખું લેશન છે ને એ વિદ્યુત ઉપર છે। પ્રકાશીય ફ્યુઝ, આ બધા જ જે સાધનો છે એમના ઉપર આ પાઠ છે કે એની વિદ્યુત પ્રવાહથી કોઈ પણ પદાર્થની અંદર વિદ્યુતનો પ્રવાહ વહન થશે એ દરમિયાન રાસાયણિક કઈ કઈ અસરો ઉદ્ભવે છે ને એ આ લેશનની અંદર આપણે શીખવાનું છે। તો વિદ્યુત પ્રવાહ આ કોઈ પણ પાઇપ છે, કોઈ પણ લાઈન છે, કોઈ પણ તાર છે, ફિલામેન્ટ્સ છે, એમની અંદરથી વિદ્યુતનું વહન થાય છે કે નથી થતું એ સમજવા માટે આપણે પહેલા કોઈ પણ એક સાધનનો ઉપયોગ કરવો પડશે કે આની અંદરથી આપણને એમને તો ખબર નહીં પડી જશે કેમ કે એ પાઇપની અંદર અથવા તો ફિલામેન્ટ્સની અંદરથી વિદ્યુતનું વહન થાય છે આપણે જોઈ શકતા નથી। તો વિદ્યુતનો ટચ કરીએ અનુભવી શકીએ છીએ કે હા ભાઈ પાઇપને અડો છો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે, અથવા તો તારને આપણે અડી ન શકીએ કેમ કે શોર્ટ સર્કિટ થવાને કારણે આપણે એને અડી નહીં શકીએ, પરંતુ એક કોઈ પણ એક સાધનને કારણે આપણે એને કહી શકશું કે હા આ પ્રવાહની અંદર વિદ્યુતનું વહન થઈ શકે છે। એવું આ આખા લેશનની અંદર આપણે જોવાનું છે કે કેટલું છે એ વિદ્યુતનું વહન, કયો પદાર્થ કરી શકે છે અને કયો પદાર્થ છે એ વિદ્યુતનું વહન કરી શકતું નથી। જો વિદ્યુતનું વહન થઈ શકતું હોય તો એને સુવાહક તરીકે ઓળખવામાં આવે છે, અને જો કોઈ પણ પદાર્થની અંદર વિદ્યુતનું વહન ન થઈ શકતું હોય તો એને મંદવાહક તરીકે ઓળખવામાં આવે છે કે જે આ લેશનની અંદર આપણે શીખવાનું છે। તો ધીરે ધીરે આપણે સ્ટાર્ટ કરશું ને પછી એની બધી પ્રવૃત્તિ કરશું કે એને સમજવા માટે કઈ પ્રવૃત્તિ કરવી પડશે। તો ધીરે ધીરે આપણે એમનું લેશનનું સ્ટાર્ટ કરશું। મેં તમને ખાલી પ્રસ્તાવમાં સમજાવ્યું કે આ લેસનની અંદર આપણે શું શીખવાનું છે, બરાબર, કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો કઈ રીતે થશે તે આપણે જોશું, કે તમારા વડીલોએ તમને બિના હાથે વીજળીથી ચાલતા ઉપકરણોને સ્પર્શ કરવાની ચેતવણી આપી જશે, સ્પર્શ ન કરવાની ચેતવણી આપી હશે। ઘણી વખત આપણે ભીનો હાથ હોય ને તો સ્વિચ બોર્ડને અડતા હશું, ત્યારે મમ્મી પપ્પા અથવા તો કોઈ વડીલ દાદા દાદી હોય ને ઘરમાં એમને કહ્યું હશે કે ભાઈ ભીના હાથે તું સ્વિચ બોર્ડને નહીં અડે, તો શું કામ આપણે એટલી ખબર પડે છે કે એમાં જો કદાચ ભીના હાથે આપણે એમને અડી જશું તો શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહેશે। પરંતુ શું તમે જાણો છો કે ભીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણો સ્પર્શ કરવા શા માટે ભયજનક છે? શોર્ટ સર્કિટ થવાને કારણે, ભીના હાથે અડવું જોઈએ નહીં। આપણે અગાઉ શીખ્યા છે કે જે દ્રવ્યો પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ થવા દે છે, જોજો હું શું બોલું છું, કે જે દ્રવ્યો પદાર્થો પોતાનામાંથી જે પદાર્થ છે એ પોતાની અંદરથી જ જે વિદ્યુતનું વહન થઈ શકતું હોય, વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે, એવા પદાર્થો એવા દ્રવ્યોને શું કહેવામાં આવે છે? સુવાહક કહેવાય છે। વાહક એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થવું, એને વાહક વહન પણ કહી શકાય છે। બીજી બાજુ કેટલાક દ્રવ્યો, કેટલાક પદાર્થો એવા છે કે તે પોતામાંથી વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા નથી, અથવા તો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા નથી, કરવા દેતા નથી, એવા વિદ્યુતનાને શું કહેવાય છે? મંદ વાહકો તરીકે ઓળખવામાં આવે છે। બીજી બાજુ કેટલાક દ્રવ્યો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહનું સરળતાથી પસાર થવા દેતા નથી, એમને વિદ્યુતના મંદ વાહકો તરીકે ઓળખવામાં આવે છે। ધોરણ તમે 6માં શીખી ગયા, આપણે કોઈ પણ ચોક્કસ દ્રવ્ય પોતાનામાંથી વિદ્યુત પ્રવાહનું પસાર થવા દે છે કે નહીં તે જાણવા માટે મેં હમણાં જ તમને થોડુંક
આપણે પ્રસ્તાવના જોયું ત્યારે કહ્યું કોઈ પણ સાધન વડે આપણે એને ચકાસી શકીએ છીએ કે આ પાઇપની અંદર આ ફિલામેન્ટ્સની અંદર વિદ્યુતનું વહન થાય છે કે નહીં. તો એમને ચકાસવા માટે આપણે ટેસ્ટર બનાવ્યું હતું. આગળના ધોરણમાં આપણે શીખી ગયા છીએ કે આપણે કોઈ પણ અને અત્યારે બી છે કે કોઈ પણ ફિલામેન્ટ્સની અંદર વિદ્યુતનો પ્રવાહ વહેતો હોય તો એ ચેક કરવા માટે એક સાધન છે. શું છે? એને ટેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. શું તમને યાદ છે કે આવું કંઈ નક્કી કરવા માટે ટેસ્ટરે આપણે કેવા પ્રકારે મદદ કરી હતી? ટેસ્ટર્સનું કામ શું છે, કાર્ય શું છે? કે જ્યારે કોઈ ફિલામેન્ટ્સમાંથી વિદ્યુતનું વહન થતું હોય ને ત્યારે તમે સેજ એ ટેસ્ટરનો પહેલો છેડો અડાડશો ને એટલે ટેસ્ટરની ઉપર લાઇટ થશે, બલ્બ પ્રકાશિત થશે, એટલે તમને ખ્યાલ આવી જશે કે આની અંદરથી વિદ્યુતનું વહન થાય છે. એ રીતે આપણે ટેસ્ટરને મદદ કરી હતી. આપણે જોયું કે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ, બંને ધાતુ છે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે. જ્યારે રબર, ખાસ ધ્યાન રાખજો, કદાચ એમ પૂછે કે વિદ્યુતના વાહકો, શું વાહકોના ઉદાહરણ આપો, તો તાંબુ અને એલ્યુમિનિયમ છે એ વિદ્યુતના સુવાહક છે. જ્યારે રબર, પ્લાસ્ટિક અને લાકડા જેવા પદાર્થો વિદ્યુતનું વહન કરતા નથી, એટલે કે રબર અને પ્લાસ્ટિકની અંદરથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી, એટલે એને શું કહેવાય છે, મંદ વાહકો તરીકે ઓળખવામાં આવે છે. જોકે આપણે ટેસ્ટરનો ઉપયોગ ઘન પદાર્થમાં રહેલા, જો તમને અહીંયા બંને બતાવ્યું છે ટેસ્ટરનો ઉપયોગ શું છે, જો સુવાહક અને અવાહક કહી શકો, પણ મંદવાહક પણ કહી શકો છો, અવાહક પણ કહી શકો અને મંદવાહક કહી શકો છો, કે જેની અંદરથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી એવા પદાર્થોને મંદવાહક કહેવામાં આવે છે. જેથી તમે જો ટેસ્ટર છે એમના બંને છેડા બેટરી છે, બેટરીના બંને છેડાને ટચ કરશો તો બલ્બ પ્રકાશિત થતો નથી, એટલે એનો અર્થ એવો થઈ ગયો કે આની અંદરથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી. હવે તો બલ્બ અહીંયા ટેસ્ટરની અંદર જ બનાવેલો છે, એટલે હવે કંઈ આ છેડાને જોડવાની જરૂર નથી. જેમ જેમ જનરેશન થતું આગળ જતું જશે એમ તમારે આધુનિક સાધનો તમને મળતા રહેશે, એટલે હવે તો ટેસ્ટરની અંદર પણ અહીંયા બલ્બ આપેલો છે, એટલે હવે અલગ બલ્બને રાખવાની જરૂર આવતી નથી. તો શું કહે છે કે સેલ છે, શેલ, અને એવી રીતે તમે બલ્બને કરી શકો છો કે બલ્બ એક અલગ રાખીને પણ પ્રયોગ કરી શકો છો, કે સેલ રાખો પછી શેલનો એક છેડો અહીંયા જોડો અને બલ્બનો જ એક છેડો અહીંયા જોડો, પછી બલ્બનો છેડો તમે ટેસ્ટર વડે જોડો અને જોઈ શકો છો. જો બલ્બ પ્રકાશિત થશે તો એ શું થાય, વિદ્યુતનું સુવાહક. જો અહીંયા તમે બલ્બ પ્રકાશિત થયો છે, થશે શેલ દ્વારા, આ શેલ છે, એ સેલ દ્વારા પણ ટેસ્ટરના બંને છેડાને જો તમે જોઈન્ટ કરી અને જોઈ શકશો, જો વિદ્યુતનું વહન થતું હોય તો બલ્બ પ્રકાશિત થશે, એટલે એનો અર્થ એવો થઈ ગયો કે બલ્બ છે એની અંદરથી વિદ્યુતનું વહન થાય છે, એટલે શું વાહક કહેવાય, અને આ શું કહેવાય છે, અવાહક અથવા મંદવાહક કહી શકાય છે. હવે ઉપયોગ ઘન અવસ્થામાં રહેલા પદાર્થો માટે જ કર્યો છે, પરંતુ પ્રવાહી માટે શું, પ્રવાહીની અંદર પણ વિદ્યુતનું વહન કરે છે. ચાલો આપણે શોધીએ કે ઘન પદાર્થોની અંદર તો વિદ્યુતનું વહન થાય છે, જે આપણે જોઈ લઈએ, પરંતુ પ્રવાહીની અંદર પણ થઈ શકે છે કે નહીં તે જોવા માટે આપણે એક પ્રવૃત્તિ કરવું પડશે. કે બુજો ને પહેલે તમને યાદ કરવા ઈચ્છે છે કે તમારે પ્રયોગ કરતી વખતે ક્યારેક વિદ્યુતના મુખ્ય પુરવઠા કે જનરેટર, ઇન્વર્ટરમાં વિદ્યુતનો વહન ઉપયોગ કરવો જોઈએ નહીં. અહીં સૂચવેલ બધી પ્રવૃત્તિ માત્ર વીજકોષનો જ શેલ, વીજકોષ એટલે શેર, એટલે શું કહે છે કે અહીંયા તમારે જનરેટર કે ઇન્વર્ટરનો ઉપયોગ કરવો જોઈએ ને, કેમ કે એના અંદરથી તમને શોર્ટ સર્કિટનો હજુ ભય લાગશે, પરંતુ વીજકોષનો ઉપયોગ કરવો જોઈએ. શું કામ, કે વીજકોષની અંદર કંઈ પણ આપણને ડર લાગશે નહીં, શોર્ટ સર્કિટ થવાનો ભય રહેશે નહીં, એટલે હંમેશા પ્રયોગ કરતી વખતે વીજકોષનો જ ઉપયોગ કરવો છે. મોટી મોટી લેબમાં પણ તમે જો પ્રયોગ કરશો ને, જ્યારે ફિઝિક્સના પ્રયોગો હશે ત્યારે ફિઝિક્સના પ્રયોગોની અંદર પણ વીજકોષનો જ ઉપયોગ કરવામાં આવે છે. બેટરીનો એટલે કે એનોડ અને કેથોડ ધરાવતા છેડાઓ ધરાવતો પદાર્થ શેલ એટલે વીજકોષ કહેવાય છે, એ વીજકોષનો જ ઉપયોગ કરવો જોઈએ. શું પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે? પહેલો જ પોઈન્ટ જ્યાં હતા ત્યાં, કે ઘન પદાર્થની અંદર તો વિદ્યુતનું વહન થઈ શકે છે આપણે જોયું, પરંતુ પ્રવાહીની અંદર પણ વિદ્યુતનું વહન થઈ શકે છે. પ્રવાહીનું વહન થઈ શકે છે કે નહીં તે ચકાસવા માટે આપણે શું કરશું, હવે આગળની પ્રવૃત્તિ કરશું, કે આપણે એ જ ટેસ્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ. જો કે આપણે વીજકોષ, મેં હમણાં કહ્યું હતું કે શેલ,
વીજ કોષ શું કહી શકાય છે ને, સેલ. સેલના સ્થાને બેટરીનો ઉપયોગ કરીશું. હવે અહીંયા સેલ પણ નહીં, નાનો પ્રયોગ કરવો હોય તો તમે સેલનો ઉપયોગ કરી શકો છો. જ્યારે ફિઝિક્સની અંદર મોટા મોટા પ્રયોગો કરવા માટે તમારે બેટરીનો ઉપયોગ કરવો પડે છે, કે બેટરીને પણ એમ જ હોય છે. જ્યારે સેલની અંદર ઉપર નીચે એક ધન પ્લસ અને માઇનસ લખેલું હશે, તમે સેલને આગળ પાછળને બંને સાઈડો જોશો ને તો ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ લખેલા હશે. એટલે કહેવાય શું કે કેથોડ અને એનોડ આ બંને છડા હશે. એવી જ રીતે બેટરીનો પણ ઉપયોગ કરશો તો બેટરીની અંદર પણ કેથોડ અને એનોડ આ બંને છડાના આપેલા હોય છે. ટેસ્ટરનો ઉપયોગ કરતા અગાઉ તે કાર્ય કરે છે કે નહીં તે આપણે ચકાસી લેવું જોઈએ. ટેસ્ટર ચાલુ છે કે નહીં એ પણ તપાસવું જોશે ને. તો પહેલાં જોશું કઈ રીતે તપાસવું. ટેસ્ટરના મુક્ત છડાઓને થોડી ક્ષણો માટે એકબીજા સાથે સ્પર્શ કરાવો. શું કહે છે, જો ટેસ્ટરના મુક્ત છડાઓને બે છૂટા છડાઓને થોડી ક્ષણો એકબીજા સાથે સ્પર્શ કરાવો. આમ બંને છડા સ્પર્શ કરશો ને એટલે એમાંથી તીખારા નીકળશે. બંને ટચ થશે ને એટલે એમાંથી તીખારા, જો ચાલુ હશે તો, નહીં ચાલુ હોય તો થશે ને. આવું કરતાં જ વિદ્યુત પરિપથ પૂર્ણ થશે અને બલ્બ પ્રકાશિત થવો જોઈએ. હવે એ પણ કહી શકો કે ટેસ્ટરના બંને છડા જો મુક્ત રીતે થોડી ક્ષણો સ્પર્શ કરો તો, જો એમાં બલ્બ સ્પર્શ કરશો તો જો બલ્બ પ્રકાશિત થાય તો સમજવું કે ટેસ્ટર ચાલુ છે, એમાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે, થવો જોઈએ. જો બલ્બ પ્રકાશિત ન થાય તો સમજવું કે ટેસ્ટર કામ કરતું નથી. એ તો ઘણી વખત ઘરમાં પણ આપણે પપ્પા મોટો ભાઈ એ કામ કરતા હોય ને ત્યારે જોતા હશે કે જુઓ જી ભાઈ આ સ્વિચ બોર્ડ છે એની અંદર સ્વિચ ઓન કરીએ છીએ તો બી કંઈ વસ્તુ ચાલુ નથી થતી. એમને જોવા માટે આપણે કાનો ઉપયોગ કરશું ટેસ્ટર. એ સ્વિચ બોર્ડમાં અંદર નાખીને પછી જોશો ને તો ટેસ્ટરની ઉપર લાઇટ થશે. તો એવું સમજવાનું કે આ બોર્ડ છે એ ચાલુ છે. તો કદાચ બલ્બની અંદર પણ ખામી હોય, અને ક્યારેક પણ સ્વિચ બોર્ડ ચાલુ હોય તો ટેસ્ટર બી કામ નહીં કરતું હોય. તો શું કહેવા માગે છે કે જો બલ્બ શરૂ થતો હોય તો ટેસ્ટર કામ કરતું હોય, પણ બલ્બ શરૂ ન થાય તો ટેસ્ટર કામ ન કરતું હોય. પરંતુ શું તમે તેના અન્ય કોઈ શક્ય કારણ વિચારી શકો છો? એવું પણ બની શકે કે ટેસ્ટર ચાલુ હોય પરંતુ ક્યાં હોય બલ્બ પણ બનશે. શું શક્ય છે કે તારનું જોડાણ ક્યાંકથી ઢીલું પડી ગયેલું હોય, એ પણ છે. કે ક્યાંક તારનો છેડો છૂટી ગયો હોય, બલ્બ ઉડી ગયો હોય, અથવા તમારા સેલ પણ વપરાઈ ગયા હોય તો પણ એની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું ન હોય. તપાસ કરો કે બધા જોડાણો ચુસ્ત છે કે નહીં, બધા રીતે જોડાણ છે કે નહીં. જો જોડાણો અગાઉથી ચુસ્ત હોય તો બલ્બ બદલી નાખો જેથી વિદ્યુતનું વહન થઈ શકે અને બલ્બ પ્રકાશિત થશે. હવે ફરીથી તપાસો કે ટેસ્ટર કાર્ય ન કરતું હોય તો સેલને પણ બદલી નાખો. કોઈ પણ વસ્તુ જો બલ્બ કાર્ય ન કરતું હોય તો બલ્બને બદલાવી નાખો. પછી શું કહે છે કે ટેસ્ટર કાર્ય ન કરતું હોય એટલે એમાં પ્રકાશિત ન થતો હોય તો ટેસ્ટરની અંદર આવેલો સેલ છે એ સેલને બદલાવી નાખો જેથી આપણું કાર્ય સરળ બની જશે. આ રીતે જ્યારે ટેસ્ટર બરાબર રીતે કાર્ય કરતું થઈ જાય તો તેનો ઉપયોગ જુદા જુદા પ્રવાહીઓના પરીક્ષણ કરવા માટે કરી શકાય છે. તો કે હા, ટેસ્ટર જ્યારે ચાલુ થઈ જાય છે ત્યારે હરેક પદાર્થો છે એનું વિદ્યુતનું વહન થાય છે કે નહીં એ ચકાસવા માટે ટેસ્ટરનો ઉપયોગ કરી શકાય છે. હવે અહીંયા ચેતવણી આપેલી છે કે પોતાના ટેસ્ટરની તપાસ કરતી વખતે તેના તારોના મુક્ત છેડાઓને માત્ર થોડી ક્ષણ સમય માટે જ સ્પર્શ ન કરાવો. હા, સમય માટે જ સ્પર્શ ન કરાવો, નહીંતર બેટરીના સેલ બહુ જલ્દીથી વપરાય જાય. એ તો આપણે ખ્યાલ જ છે કે સતત જો આવી રીતે આપણે એમનો ઉપયોગ કરતા રહીશું ને તો ટેસ્ટરના સેલ છે એ વધારે ઉપયોગમાં લેવાશે એટલે ઉતરી જશે, વપરાઈ જશે. હવે વપરાયેલી શું કરવાનું છે પ્રવૃત્તિ, કે 14.2 પ્રવૃત્તિ કઈ રીતે કરવાની છે, કે વપરાયેલી નકામી બોટલ તમારી પાસે હોય જ, પ્લાસ્ટિકના કે રબરના થોડા નાના ઢાંકણાઓ એકત્ર કરી તેને સાફ કરો. પ્લાસ્ટિકની બોટલો તો તમારી પાસે હોય જ ને, તો પ્લાસ્ટિકના રબરના થોડા ઢાંકણાઓ લો, એકત્ર કરો, ભેગા કરો અને એને સાફ કરી નાખો, ક્લીન કરો. એક ઢાંકણામાં એક ટીસ્પૂન એક ચમચી જેટલું લીંબુનો રસ અથવા વિનેગર લો. લીંબુનો રસ હોય ને, સાઇટ્રિક એસિડ હોય છે એની અંદર, એકદમ ખટાશપૂર્વક હોય છે. વિનેગર છે એમાં એસિટિક એસિડ આવેલું હોય છે, બંને ખટાશપૂર્વક હોય છે, બંનેની અંદર વિટામિન સી હોય છે. લીંબુનો રસ છે એની અંદર સાઇટ્રિક નામનો એસિડ આવેલો હોય છે, જ્યારે વિનેગર છે
એ પણ ખાટો પ્રવાહી જ છે. એ જે અથાણામાં આપણે બેનો નાખતા હોય, મમ્મી કદાચ નાખતા હોય તો તમને ખ્યાલ હોય કે આખા વર્ષ દરમિયાન વસ્તુનો સંગ્રહ કરવા માટે વિનેગર નામનું પ્રવાહી નાખવામાં આવે છે, જેથી એનો બગાડ થતો નથી. એટલે એને શું કહેવામાં આવે છે, એસિટિક એસિડ કહેવામાં આવે છે, એ પણ નાખવામાં આવે છે. તો શું કહે છે કે એક ઢાંકણામાં એક ટી સ્પૂન એક ચમચી જેટલું શું લેવાનું છે, લીંબુનો રસ, સાઇટ્રિક એસિડ લેવાનું છે, અથવા તો શું લેવાનું છે કે વિનેગર, એસિટિક એસિડ લેવાનું છે. આકૃતિ તમને બતાવ્યું છે 14.2 દર્શાવ્યા પ્રમાણે તમારા ટેસ્ટરને આ ઢાંકણાથી નજીક લાવી તેના છેડાઓને લીંબુના રસ કે વિનેગરમાં ડૂબાડવાનું છે. કોને ભાઈ, કે ટેસ્ટર, તમારા ટેસ્ટરને આ ઢાંકણાની નજીક લાવવાનું છે. એ ઢાંકણાની અંદર શું ભર્યું છે, વિનેગર ભરેલું છે. નજીક લાવી અને તેના બંને છેડાઓને લીંબુના વિનેગર અથવા તો શું કરવાનું છે, લીંબુના રસમાં ડૂબાડો. ધ્યાન રાખો કે શું કરવાનું છે, બંને છેડાઓ પરસ્પર 1 સેન્ટીમીટરથી જો બંને છેડા એ પાતને લીંબુનો રસ આપેલો છે, સાઇટ્રિક એસિડ આપેલું છે, બંને છેડા બિકર છે અથવા તો કોઈ બી બાઉલ લો, પાત્ર લો, એમને લીંબુનો રસ ભરવાનો છે અને આ બંને છેડા છે એ સેન્ટીમીટર 1 સેન્ટીમીટરથી વધારે અંતર ન હોય, થોડા નજીક રાખવાના છે, બહુ દૂર રાખવાના નથી, સાથે સાથે એકબીજાને સ્પર્શ પણ ન કરે ને, આ રીતે ગોઠવવાના છે. તો અહીંયા તમે લખી શકો છો, આને બેટરી કહેવાય, કદાચ તમારે ન લખેલ હોય પાઠ્યપુસ્તકમાં તો તમે બહુ નાના છો, એટલે જે તમારે નહીં હોય આને બેટરી કહેવાય, અને આને બલ્બ કહેવાય, એ બલ્બ છે, અને આ છે પાત્ર છે. એટલે કોઈ બી લઈ શકો તમે, પાત્ર કહી દો એટલે એમાં બધું બાઉલ આવી જાય, અથવા તો કોઈ બી એવું પાત્ર લો કે જેની અંદર લીંબુનો રસ વ્યવસ્થિત રહી શકે છે, અને બેટરીને દાખલ કરી છે. તો આમનાથી તમને એવું કહે છે કે લીંબુના રસની અંદર જો ટેસ્ટરને છેડાઓને ડૂબાડવામાં આવશે તો એની અંદરથી વિદ્યુતનું વહન થાય છે કે નથી થતું, બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં. આ કેથોડ અને એનોડ બંને છેડા હોય છે, કળ કહેવાય, બેટરી પણ કહી શકાય અને કળ પણ કહી શકાય છે. એટલે શું કહે છે કે આની અંદર 2 છેડા હોય, એનોડ અને કેથોડના છેડા, જેનાથી વિદ્યુતનું વહન થઈ શકે છે. અંતરે હોય, સાથે સાથે એકબીજાને સ્પર્શ ન કરે ને, બંને છેડા સ્પર્શ કરવાના નથી. શું ટેસ્ટરનો બલ્બ પ્રકાશિત થાય છે? પ્રશ્ન પૂછે છે કે લીંબુના રસની અંદરથી પણ વિદ્યુતનું વહન, પ્રવાહીની અંદર વહન થાય છે કે નહીં, એ પોઈન્ટ આપણે જોવાનો છે. તો લીંબુનો રસમાંથી વિદ્યુતનું વહન થાય છે કે નહીં? તો કે હા, બલ્બ શું થઈ જશે, કેમ કે સાઇટ્રિક એસિડ છે એટલે બલ્બ કેવું થઈ જશે, પ્રકાશિત થશે. શું લીંબુનો રસ કે વિનેગર એ વિદ્યુતનું વહન કરે છે? તો કે હા, વિદ્યુતનું વહન કરે છે. લીંબુનો રસ કે વિનેગર શું સુવાહક કે મંદવાહકમાંથી કયા વર્ગમાં વર્ગીકરણ કરશો? તો લીંબુનો રસ કે વિનેગર કોઈ પણ પ્રવાહી બેમાંથી એક હશે તો એ સુવાહક ગણાશે. શું કામ? કે એમાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે. તમે જો આકૃતિમાં જોઈ શકો છો કે લીંબુનો રસ કે વિનેગર છે એની અંદરથી વિદ્યુતનું વહન થઈ શકે છે. લીંબુનો રસ કે વિનેગરમાં વિદ્યુતનું વહનનું પરીક્ષણ, જેથી જેવી જ રીતે જેવા ટેસ્ટરના બંને છેડાઓ આની અંદર જશે તરત જ એની અંદરથી વિદ્યુતનું વહન થાય અને બલ્બ શું થઈ જશે, પ્રકાશિત થશે. પ્રકાશિત થશે એટલે તરત જ આપણને ખ્યાલ આવશે કે વિનેગરમાંથી વિદ્યુતનું વહન થઈ શકે, એટલે પ્રવાહીમાંથી પણ વિદ્યુતનું વહન શક્ય બને છે. જ્યારે ટેસ્ટરના 2 છેડાઓ વચ્ચેનું પ્રવાહી પોતાનામાંથી વિદ્યુતનું વહન થવા દે છે ત્યારે ટેસ્ટરનો પરિપથ શું થઈ જાય, પૂર્ણ થઈ જાય છે, જેને પ્રવાહ જેને કારણે શું થઈ જશે, બલ્બ પ્રકાશિત થશે. પરિપથમાં પ્રવાહ પસાર થાય છે અને બલ્બ શું થઈ જશે, પ્રકાશિત થશે. જ્યારે પ્રવાહી પોતાનામાંથી વિદ્યુતનું વહન થવા દેતું નથી ત્યારે ટેસ્ટરનો પરિપથ જે પૂર્ણ થતો નથી અને બલ્બ પ્રકાશિત પણ ન થશે. પણ ક્યારે એ મંદવાહક પદાર્થોની અંદર થશે? કોઈ પરિસ્થિતિમાં પ્રવાહી વાહક હોવા છતાં પણ શક્ય છે કે બલ્બ પ્રકાશિત ન થાય. આકૃતિ, હા, આ પ્રવૃત્તિ 14.2 પણ પસાર થઈ શકે છે. એનું કારણ શું હોઈ શકે છે? જો શું કહે છે કે બલ્બ કદાચ પ્રકાશિત ન થાય તો એનો અર્થ એવો થાય કે બલ્બ છે એ કદાચ ઉડી ગયો હોય અથવા તો એનો છેડો ક્યાંયથી છૂટો પણ પડી ગયો હોય છે. શું તમને યાદ છે કે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે બલ્બ પ્રકાશિત કેમ થાય છે? જેની અંદરથી વિદ્યુતનું વહન થાય છે, જેથી વિદ્યુત પ્રકાશિત થાય છે, બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બ પ્રકાશિત, હા, બલ્બનો ફિલામેન્ટ્સ તાર ઊંચો તાપમાન સુધી ગરમ થાય છે અને પ્રકાશિત થવાનું શરૂ કરે છે. જો પરિપથ વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય
तो फिलामेंट्स पूरतो गरम थवाने न थवाने कारणे प्रकाशित थतुं नथी। जो शुं कहे छे, बराबर एनो छेड़ो तार छे ए तार दुबळो पतलो हाय तेमांथी विद्युतनुं प्रवाहण पसार न थाय ने तो बल्ब बराबर प्रकाशित थतो नथी। अने जो परिपथमां विद्युत निर्बळ केम हाय छे એ મેં તમને સમજાવ્યું કે એકદમ ઢીલો અથવા તો એકદમ પતલો તાર હોય તો એની અંદર આપણે બલ્બ છે એ ઝાંખો ઝાંખો દેખાતો હોય છે, ઓછો પ્રકાશ મળતો હોય છે, એટલે નિર્બળ હોય છે। જો કે કોઈ પદાર્થનું વિદ્યુત વહન થઈ શકે, પરંતુ એ શક્ય છે કે ધાતુની જેમ સરળતાથી વિદ્યુતનું વહન ન કરી શકતો હોય, જેના કારણે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થઈ જાય છે તો પણ તેમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ બલ્બને પ્રકાશિત કરવા માટે નિર્બળ છે। શું આપણે કોઈ પણ અન્ય ટેસ્ટર બનાવી શકીએ છીએ કે જે નિર્બળ પ્રવાહને પણ શોધી શકીએ છીએ? શું કહે છે કે કોઈ પણ એવો તાર પણ હોઈ શકે છે કે તારની અંદરથી પણ કે નિર્બળ પ્રવાહ કઈ રીતે પસાર કરી શકો છો? તો કે નિર્બળ પ્રવાહ એ રીતે પસાર કરી શકો કે એવો તાર હોય છે જેની અંદરથી વિદ્યુતનું વહન ન થઈ શકતું હોય, તો એ શોધવા માટે પણ આપણે કંઈ કરી શકીશું। એક અન્ય પ્રકારનું ટેસ્ટર બનાવવા માટે પણ વિદ્યુત પ્રવાહનો કોઈ અન્ય અસરનો ઉપયોગ કરી શકીએ છીએ। શું તમને યાદ છે કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે? હા, એ પણ સરસ છે કે આપણે પ્રવાહ પસાર કેવી રીતે થાય છે અને કેવી રીતે નથી થતું એ પણ જોઈ ગયા। હવે શું કરશું કે જ્યારે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની પાસે રહેલું ચુંબકીય સોયને શું થાય છે? જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ને ત્યારે ચુંબકીય સોય છે એ પણ એની અંદર ખેંચાણ, પણ ચુંબકીય સોય એટલે એને પર ખેંચાણ ઉત્પન્ન કરે છે, બળ ઉત્પન્ન કરે છે। વિદ્યુત પ્રવાહ ખૂબ ઓછો હોવા છતાં પણ ચુંબકીય સોયના કોણા વર્તન જોઈ શકાય છે। કોણા વર્તન એટલે કે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરતો ને ત્યાં સોય રાખો, આ પ્રયોગ આપણે હમણાં કરવાનો છે, સોય રાખશો ને એટલે સોય આખું કોણા વર્તન એટલે કે ખૂણો બનાવી દેશે, ખસી જશે, કોણા વર્તન જોઈ શકાય છે। શું આ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરી કોઈ ટેસ્ટર બનાવી શકીએ છીએ? ચાલો આપણે પાછું શું કરશું, ત્રીજી પ્રવૃત્તિ કરશું હવે, કે કઈ રીતે થાય છે કે કોઈ પણ ચુંબકીય અસર કઈ રીતે પ્રવૃત્તિ કરી શકાય છે? કે તમે આકૃતિ 14.2 ટેસ્ટના વિદ્યુત બલ્બ સ્થાને LED ઉપયોગ કરી શકો છો। LED નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો પણ પ્રકાશિત થાય છે। LED ઘણી વખત આપણા ઘરે TV પણ હોય છે, LEDના લેમ્પ પણ હોય છે, બલ્બ પણ હોય છે, એની અંદર થોડો વિદ્યુત પ્રવાહ પસાર કરો ને તો પણ એ બલ્બ છે એ પ્રકાશિત થાય છે। LEDની સાથે બે તાર જોડાયેલા હોય છે અને આ તારોને લીડ પેન કહેવામાં આવે છે। એક તાર બીજા તારની સરખામણીમાં થોડો લાંબો હોય છે। યાદ રાખો કે LED કોઈ પરિપથમાં જોડતી વખતે તેના લાંબા તારને હંમેશા બેટરીના ધન ધ્રુવ સાથે અને નાના તારને બેટરીના ઋણ ધ્રુવ એટલે કે કેથોડ અને એનોડ સાથે જોડવામાં આવે છે। જ્યારે ખાસ ધ્યાન રાખજો, શું કહેવામાં આવે છે કે LED ત્યારે જ્યારે કોઈ પણ જોડાણ વિદ્યુતનું જ્યારે જોડાણ કરવામાં આવે ત્યારે બે છેડાઓને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવને જોડવામાં એટલે કે પ્લસ અને માઇનસના છેડાઓ જોડવામાં આવે છે। તમે જોઈ શકો છો LED બંને છેડા, એક છેડો લાંબો હોય અને એક છેડો ટૂંકો હોય છે, એટલે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ બંને છેડાને જોઈન્ટ કરશો એટલે આપમેળે બલ્બ પ્રકાશિત થશે। હવે આગળ જોશું કે શું કહે છે, પાછી પ્રવૃત્તિ જ જોવાની છે, ત્રીજી પ્રવૃત્તિ છે કે માચિસના ખાલી ડબ્બીમાંથી, માચિસનું બોક્સ હોય ને એને ખાલી ડબ્બીમાંથી ટ્રેપ બહાર કાઢો, ઉપરનું પડ છે બહાર કાઢી ટ્રેપ પર એક વિદ્યુત તારના થોડા, જો તમે માચિસને જોઈ શકો છો, ઉપરનું પડ બહાર કાઢી અને વિદ્યુતના તારના આંટા વીંટળો, એની ઉપર વિદ્યુતના તારના આંટા વીંટળાનું છે, ટ્રેની અંદર એક નાની શું કરવાની છે, નાની ચુંબકીય સોય મૂકી દેવાની છે અને હવે તારના એક છેડાને, એક મુક્ત છેડાને બેટરીના એક બીજા સાથે જોડો। શું કહે છે, જો અહીંયા બી બેટરી કરવાનું છે, આ બીજું ટેસ્ટર કે માચિસનું ઉપરનું પડ છે એની અંદર તમારે શું કરવાનું છે, વિદ્યુતના તાર વીંટી દેવાના છે અને પછી અંદર એક સોય રાખી દેવાની છે, ચુંબકીય સોય મૂકી દેવાની છે। હવે તારના એક મુક્ત છેડાને બેટરી સાથે શું કરવાનું છે, જોડી દેવાનું છે। એક તાર હોય, આ તાર વીંટળેલો છે ને, એનો મુક્ત છેડો આની સાથે જોડી દેવાનો છે અને શું કહે છે, હવે તારના મુક્ત છેડાને જોડો અને તારના બીજા છેડાને મુક્ત રાખો, બીજો છેડો ખુલ્લો રાખવાનો છે। તારના એક છેડો એક બીજો ટુકડો લઈ બેટરીના બીજા ટર્મિનલ સાથે જોડવાનો છે। શું થશે, કોણા વર્તન બનાવશે, વિદ્યુત પ્રવાહનું વહન થશે, બંને તારના મુક્ત છેડાઓને ક્ષણ માત્ર માટે જોડો, ચુંબકીય
સોએ કોણાવર્તન દર્શાવવું જોઈએ, રાઈટ? ચુંબકીય સોય છે એ આખે આખું કોણાવર્તન એટલે ખસી જશે, વિદ્યુતનું વહન થશે ને એટલે કોણાવર્તન બનાવશે. તમારા તારના બે મુક્ત છેડાવાળું ટેસ્ટર તૈયાર છે ને, ટેસ્ટર તૈયાર થઈ ગયો. હવે આ ટેસ્ટરનો ઉપયોગ કરી પ્રવૃત્તિ તમારે 14.2નું પાછું પુનરાવર્તન કરી શકો છો. એટલે જો કદાચ એ સોય હલે ને, એટલે મૂવમેન્ટ થશે, એટલે કોણાવર્તન થશે. કોણાવર્તન એટલે હલવું. જો એ થશે એટલે ખ્યાલ આવી જશે, આ ટેસ્ટર બની ગયું ને, માચિસનું પણ ટેસ્ટર બની જશે એટલે તરત જ ખ્યાલ આવી જશે કે આ પ્રવાહની અંદર વિદ્યુતનું વહન થઈ શકે છે. એ પણ પ્રવૃત્તિ પાછી આપણે કરી શકીએ. શું ટેસ્ટરના મુક્ત છેડાઓને લીંબુના રસમાં ડૂબાડતા તરત જ તેમને ચુંબકીય સોયના કોણાવર્તન દેખાશે? તો કે હા, તરત જ એનું કોણાવર્તન આપણને જોવા મળશે. ટેસ્ટરના છેડાઓને લીંબુના રસમાંથી બહાર કાઢી લો, તેમને પાણીમાં ડૂબાડો, લૂછી શૂકો. આ પ્રવૃત્તિ અન્ય પ્રવાહીઓ જેવા કે નળીનું પાણી છે, વનસ્પતિ તેલ છે, દૂધ મધ વગેરે સાથે પુનરાવર્તન કરો. શું કહે છે? જો કે નળીનું પાણી છે એની અંદર પણ પ્રવૃત્તિ કરો. તો એ શું છે? અવાહક છે. વનસ્પતિ તેલ, દૂધ, મધ વગેરે સાથે પુનરાવર્તન કરો. વગેરે પ્રવાહીના પરીક્ષણ કર્યા પછી પાછું પાણીને ધોઈ, લૂછી અને સૂકવવાનું અવશ્ય યાદ રાખો. કોને? કે જે આપણે માચિસમાં ચુંબકીય સોય બનાવી છે ને એની વાત કરે છે. દરેક કિસ્સામાં જુઓ કે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે કે નહીં. તમારા અવલોકનો તમારે 14.1માં દર્શાવે. અને હવે આપણે 2-3 પ્રવૃત્તિ બી કરેલી હતી કે કઈ રીતે વિદ્યુતનું વહન થઈ શકે છે એ પણ જોયું હતું. હવે આપણે એવું કહ્યું છે કે આ પદાર્થો જે તમને આપેલા છે કોષ્ટકની અંદર, એમાં કેટલા સુવાહક છે કે મંદવાહક પ્રવાહીઓ આપેલા છે એનું તમારે ડિવિઝન કરવાનું છે, વર્ગીકરણ કરવાનું છે કે આ બધા પ્રવાહી આપ્યા છે એમાં કેટલા ચુંબકીય સોય છે એનું કોણાવર્તન દર્શાવે છે અને કેટલાક મંદવાહક કે સુવાહક છે એનું કોણાવર્તન સુવાહક છે કે મંદવાહક છે એ તમારે કહેવાનું છે. અને અહીંયા સોયના પ્રયત્ન, અને આ તો તમે જ્યારે પ્રયોગ કરશો તો તમને ખબર પડશે, પણ તો આપણે તો એમને લખી નાખશું કે કઈ રીતે આ હોય છે, બાકી તો આ તમારે બધાના પ્રયત્નો પ્રયોગો કરવા પડશે. તો પેલું શું કહે છે કે લીંબુનો રસ, એ આપણે હમણાં જોયું કે લીંબુનો રસ છે એ ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. જો દર્શાવતું હોય તો એ સુવાહક હોય. આવી જ રીતે વિનેગર, કેમ કે આ બંને આપણે હમણાં જોયું, લીંબુનો રસ બી જોયું અથવા તો વિનેગર જે સાઇટ્રિક એસિડ છે અને એસિટિક એસિડ છે, તો બંનેની અંદર સુવાહક છે. તો આમાં પણ સોય છે એ કોણાવર્તન દર્શાવશે. તો કે હા, અને સુવાહક છે. જ્યારે નળીનું પાણી છે એ પણ કેવું હોય છે? તો કે હા, એના પણ અંદર શું આવશે? એ નળનું પાણી ચોખ્ખું હોતું નથી, અશુદ્ધ પાણી થોડું હોય છે, એટલે એની અંદર પણ ચુંબકીય સોય છે એ કોણાવર્તન દર્શાવશે, તો એ પણ સુવાહક બતાવશે. એવી જ રીતે વનસ્પતિ તેલ, તો વનસ્પતિ તેલ પણ એ ચુંબકીય સોયનું કોણાવર્તન દર્શાવશે, તો અહીંયા શું આવશે? સુવાહક. એવી જ રીતે દૂધ અને મધ છે, દૂધ ઘટ પદાર્થ છે, આ ચોખ્ખા પદાર્થ છે. જ્યારે મિશ્રણ તો છે જ, પરંતુ ચોખ્ખો છે. દૂધ છે એ ઘટ પદાર્થ છે, ઘટ પ્રવાહી છે, મધ ઘટ પ્રવાહી છે. જ્યારે એને જ આપણે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે કે નહીં, તો એ દર્શાવશે નહીં, એની અંદરથી વિદ્યુતનું વહન થઈ શકશે નહીં. તો અહીંયા ના આવશે અને અહીંયા મંદ વાહક આવી જશે. એવી જ રીતે મધ છે, તો મધ પણ ઘટ પદાર્થ છે, જેની અંદરથી સોય છે, ચુંબકીય સોય છે, કેમ કે ચોંટી જશે ને. મધ ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવવાનું ઘટ પ્રવાહી છે, એટલે એની અંદરથી કોણાવર્તન દર્શાવશે નહીં, તો વિદ્યુતનું વહન થઈ શકે નહીં, તો એને મંદ વાહક તરીકે ઓળખવામાં આવે છે. અને એવી જ રીતે તમે કદાચ નિસ્યંદન પાણી લો. શું કરશો? નિસ્યંદિત પાણી લો. આપણને આગળ બતાવ્યું છે કે નિસ્યંદિત પાણી લઈ અને તમે કરી શકો છો. તો નિસ્યંદિત પાણી લેશો તો એની અંદર પણ શું થશે? તો કે ના, અને શું થશે? મંદવાહક થશે. એવી રીતે તમે બીજા બે, કે હવે બે જ પ્રવાહી રહ્યા છે, એની અંદર બે પ્રવાહી લઈ અને તમે કરી શકો છો કે ચુંબકીય સોય છે કોણાવર્તન દર્શાવે છે કે નથી દર્શાવતું. જો દર્શાવતું હોય તો સુવાહક આવશે, ન દર્શાવતું હોય તો મંદવાહક આવશે. મેં તમને 2 કે 3 ઉદાહરણ પાછા બતાવ્યા છે. હવે કોષ્ટક 14.1 પરથી આપણે જોઈ શકીએ છીએ કે થોડા પ્રવાહી વિદ્યુતના સુવાહક છે અને થોડાક કેવા છે? વિદ્યુતના મંદવાહક છે. જેમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું હોય તો સુવાહક, અને જેટલા વિદ્યુતનું વહન ન થઈ શકતું હોય તો શું આવશે? મંદવાહક આવશે.
હા આપણે સુવાહક અને મંદવાહક વિશે વાત કરતા હતા કે પ્રવાહી વિદ્યુતના સુવાહક છે અને અમુક પ્રવાહી છે એ વિદ્યુતના મંદવાહક છે. તો સુવાહક એટલે કે જેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો હોય અને જેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર ન થઈ શકતો હોય એ મંદવાહક છે. જ્યારે ટેસ્ટરના મુક્ત છેડાઓને એકબીજાને સ્પર્શતા નથી ત્યારે શક્ય બને છે કે એની વચ્ચે હવા હોય. પહેલી જાણવા માંગે છે, જાણે છે કે હવા એ શું છે, વિદ્યુતનું મંદવાહક છે જેની અંદરથી હવાની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, મંદવાહક છે. પરંતુ તે એણે વાંચ્યું છે કે વીજળી થતી હોય ને ત્યારે હવામાંથી વિદ્યુતને પસાર થવામાં આવે છે. તો મંદવાહક હોય તો કેવી રીતે એ સુવાહક બની શકે છે, તો વીજળીને પસાર કઈ રીતે કરી શકે છે, એને પ્રશ્ન ઉદ્ભવ્યો છે. તેથી તે જાણવા માંગે છે કે શું દરેક પરિસ્થિતિમાં હવે વિદ્યુતનું મંદવાહક હોય છે. તેનાથી પ્રભાવિત થઈ અને બુજો પણ એ જાણવા માંગે છે કે શું મંદવાહકોની શ્રેણીમાં અન્ય પદાર્થો પણ ચોક્કસ પરિસ્થિતિમાં પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે. બધી પરિસ્થિતિમાં સરખું હોય છે કે કોઈ પણ, દાખલા તરીકે છે કે એકદમ હવા પવન ફૂંકાતો હોય તો એમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ છે, પણ હકીકત તો વીજળી છે એની અંદર હવા છે, વિદ્યુતનું શું છે, મંદવાહક છે, એમાંથી પસાર થઈ શકતું નથી. તો પરંતુ ક્યારેક ખૂબ જ હવા હોય ત્યારે વિદ્યુત પસાર કરવામાં આવે છે, તો આવી રીતે કેમ બને છે, બધા માધ્યમમાં સરખું હોય છે કે નહીં એમાં બંને બેનભાઈ જાણવા માંગે છે. શું કહેશું? જો હકીકતમાં આ ચોક્કસ પરિસ્થિતિઓમાં મોટા ભાગના પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે. લગભગ ઘણી વખત ચોમાસું હોય તો પવન એકદમ ફૂંકાતો હોય તો શું વીજળી ન હોય, તો વીજળી તો હોય જ છે. એટલે મોટા ભાગની પરિસ્થિતિમાં હવા છે વિદ્યુતનું શું કરે છે, વહન કરી શકે છે. આ જ કારણ છે કે પદાર્થોને વાહકો અને અવાહકોમાં વર્ગીકરણ કરવાને બદલે સુવાહકો અને મંદવાહકો રૂપમાં વર્ગીકરણ કરવાને. શું પહેલાં તો એવું જ મેં હમણાં તમને લેશન સ્ટાર્ટ થયું ત્યારે કહ્યું હતું કે પદાર્થોને વાહક અથવા તો અવાહક પણ કહી શકાય છે. વર્ગીકરણ કરવાને બદલે, કેમ કે ઘણા પરિસ્થિતિમાં એવું હોય છે કે ઘણા પદાર્થોની અંદરથી વિદ્યુતનું વહન થઈ શકે છે, અને ઘણી પરિસ્થિતિમાં એવું પણ બની શકે છે કે ઘણી વખત પદાર્થોનું વહન ન થઈ શકતું હોય, એટલે માટે અવાહક અને સુવાહક અને અવાહકની જગ્યાએ શું કહેવામાં આવ્યું, સુવાહકો અને મંદવાહકોના રૂપમાં વર્ગીકરણ કરવાને વધારે પ્રામાણિકતા આપવામાં આવી છે. આપણે નળના પાણી દ્વારા વિદ્યુતનું વહનનું પરીક્ષણ કર્યું છે. ચાલો આપણે નિશ્ચિત પાણી દ્વારા વિદ્યુતનું વહન પરીક્ષણ કરીએ છીએ.